થયા. ફરી વખત મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને એક વાત કહેવા માગીશ કે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે લાલ બટન છે તેમાં સબસ્ક્રાઇબ કરી દેવાનું અને એના ઘંટડીનો આકાર આવશે તેને દબાઈ દેવાનું, એટલે કે હું જેટલા વિડીયો બનાવીશ સારા સારા તમારા માટે આવતા રહેશે. કારણ કે નવું ભણવાનું હોય છે અને ભણવાની કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી, તો શીખવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તો ચાલો આપણે જોઈએ આજનો ટોપિક. તો આજનો ટોપિક છે એલએસ કપલિંગ. લેન્ડેસ્ટ ઇફેક્ટર ઇન એલએસ કપલિંગ, આવો આજનો આપણો ટોપિક છે. તો એલએસ કપલિંગ એટલે એલ અને એસનું બંનેનું જોડાણ આપણે એ જોવાનું છે. એલ અને એસનું જોડાણ કઈ રીતે થાય છે, કોસ વેક્ટરને દ્વારા એલ અને એસ વેક્ટર દ્વારા એનું કઈ રીતે જોડાણ થાય છે. તો હું લખીશ નહીં પણ બોલીશ કે તમારે શું લખવાનું છે, એ લખવું પડશે. શરૂઆતમાં આપણે લખવું પડશે કે ઇફ વી કન્સિડર ધ કેસ ઓફ, ઇફ વી કન્સિડર ધ કેસ ઓફ એલએસ કપલિંગ. તો એલએસ કપલિંગ માટે આપણે કુલ ચાર સ્પિન હોય આપણી પાસે, એલની બે સ્પિન, એસની બે સ્પિન. એટલે ઇન એલ એસ કપલિંગ there are four magnetic moment. તો કઈ કઈ? તો કે L ની એટલે L1 star, L2 star, and S ની એટલે S1 star, S2 star. ચાર પ્રકારની સ્પિન આપણે જોવાની છે. તો આપણે લખવું પડે શરૂઆતમાં કે ઇફ વી કન્સિડર ધ કેસ ઓફ ટુ ઇલેક્ટ્રોન, ટુ ઇલેક્ટ્રોનને આધારે લેવાનું કે ટુ ઇલેક્ટ્રોન અગેન અ ફોર મેગ્નેટિક મોમેન્ટ, એટલે ફોર મિકેનિકલ પ્રોસેસ. કઈ છે? તો કે એલ વન સ્ટાર, એલ ટુ સ્ટાર એન્ડ એસ વન સ્ટાર, એસ ટુ સ્ટાર આર અ ફોર મેગ્નેટિક મોમેન્ટ. ઇન એલ એસ કપલિંગ ટુ સ્પિન, સ્પિન કોની હોય? એસની જ. તે માત્ર આ ચાર સ્પિન અલગ અલગ થાય છે પણ એ કોના જોડાણ માટે? એલ અને એસના જોડાણ માટે. પણ સ્પિન તો આપણે એસની જ લેવાની, એટલે બે સ્પિન ઇન ટુ સ્પિન, એસ વન સ્ટાર એન્ડ એસ ટુ સ્ટાર આર ક્વોન્ટાઇઝડ વેક્ટર એસ સ્ટાર. એટલે કે એસ સ્ટાર કોને કહેવાય? એસ સ્ટાર શું છે? તો કે એસ સ્ટાર ઇઝ અ એડિશન ઓફ એસ વન સ્ટાર એન્ડ એસ ટુ સ્ટાર. એસ વન સ્ટાર પ્લસ એસ ટુ સ્ટાર એટલે આપણે કહેવાય એસ સ્ટાર મળે, બરાબર? બંનેનો સરવાળો, બંનેનો એડિશન આપણને મળે છે. તો એલ અને એસની સ્પિન વારાફરતી આપણે જોવાની છે. તો આપણે જોવી કે ટુ ઇલેક્ટ્રોન ડ્યુ ટુ અ સ્પિન મોશન એસ માટે, કે મ્યુ એસ વન એસ માટે, એટલે મ્યુ એસ વન ઇઝ ઇક્વલ ટુ ટુ એસ વન સ્ટાર એચ અપોન ફોર પાય એમ ઝીરો એન્ડ મ્યુ એસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એસ ટુ સ્ટાર. આ વન માટે, આ ટુ માટે, ટુ એસ ટુ સ્ટાર ઈ એચ અપોન ફોર પાય એમ ઝીરો, બરાબર છે? તો હવે આ બંનેનો એડિશન સરવાળો, એટલે તેથી મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે મ્યુ એસ વન પ્લસ મ્યુ એસ ટુ બંનેનો સરવાળો. લખવાનું કે મ્યુ એસ વનની કિંમત શું છે, તો એની વેલ્યુ એડ કરી દેવાની, કે ટુ એસ વન સ્ટાર ઈ એચ અપોન ફોર પાય એમ ઝીરો પ્લસ મ્યુ એસ ટુ એટલે ટુ એસ ટુ સ્ટાર ઈ એચ અપોન ફોર પાય એમ ઝીરો. આ બંનેનો એડિશન કરી દેવાનો. તો આપણને ખબર છે, અહીંયા આપણે આગળ લખ્યું કે એસ વન સ્ટાર પ્લસ એસ ટુ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? એસ સ્ટાર, એટલે ઇઝ ઇક્વલ ટુ ટુ એસ સ્ટાર ઈ એચ અપોન ફોર પાય એમ ઝીરો થશે. પણ આપણે કોને આધારે કરવાનું છે? તો કોસ થીટાને આધારે. આપણને ખબર છે આ રીતની આપણી આકૃતિ થશે એલ અને એસ માટે. આ બે ડાયરેક્શન છે આપણી પાસે, એક્સ અને વાય, બરાબર છે? તો આ ડાયરેક્શન ઉપરથી આપણને કોસ થીટા ખબર પડે કે આપણે શું લાગે કોસ થીટા. તો કોસ થીટા થાય તો લખી શકાય કે મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ ટુ એસ વન સ્ટાર માટે, તો કે એસ વન સ્ટાર
cos અને આધારે આપણે શું લગાડશું એંગલ cos એંગલ લગાડશું તો cos s1 સ્ટાર છે તો s1 સ્ટાર s સ્ટાર પ્લસ 2 2 તો આપણે કોમન કાઢી લીધા બે માંથી તો પ્લસ s2 સ્ટાર cos s2 સ્ટાર s સ્ટાર બાકી શું રહ્યું eh upon 4 pi m0 તો e પણ કોમન નીકળી જાય તો eh upon 4 pi m0 તો હવે બંનેનું મિક્સ કાઢીએ એટલે કે s1 સ્ટાર પ્લસ s2 સ્ટાર એટલે શું થાય છે આપણી પાસે s સ્ટાર તો 2 eh upon 4 pi m0 s1 સ્ટાર s2 સ્ટાર એટલે લખવાનું છે કે s સ્ટાર બરાબર તો આપણે આ મ્યુ એસ માટે એટલે કે એસ સ્પિન માટે આપણે એક વસ્તુ મળી હવે આપણે એલ સ્પિન માટે જોવાનું કે સિમિલરલી ધ મેગ્નેટિક મોમેન્ટ ડ્યુ ટુ ધ ઓર્બિટલ મોમેન્ટ આર ઓર્બિટલ મોમેન્ટ કઈ થશે તો ઓર્બિટલ મોમેન્ટ આર મ્યુ એલ વન એસ માટે લીધી હવે એલ માટે લેવાની છે આપણે સ્પિન તો મ્યુ એલ વન ઇઝ ઇક્વલ ટુ આની બે સ્પિન છે એટલે માટે ટુ એસ વન લખ્યું આની એક જ સ્પિન દર્શાવશે એટલે ખાલી એલ વન સ્ટાર ઇએચ અપોન ફોર પાય એમ ઝીરો એન્ડ એસ ટુ તો અહીંયા એલ ટુ લેવાનું કે મ્યુ એલ ટુ ઇઝ ઇક્વલ ટુ એલ ટુ સ્ટાર ઇએચ અપોન ફોર પાય એમ સેમ પ્રોસેસ કરવાની છે અને જેમ સરવાળો કરો એ રીતે સેમ પ્રોસેસ કરવાની છે કે મ્યુ એલ પણ અહીંયા આપણે કેપિટલ એલ કરશું બંનેનો સરવાળો એટલે મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એલ વન પ્લસ મ્યુ એલ ટુ બંનેનો એડિશન વેલ્યુ એડ કરી દેવાની કે એલ વન સ્ટાર ઇએચ અપોન ફોર પાય એમ ઝીરો પ્લસ મ્યુ એલ ટુની વેલ્યુ કે એલ ટુ સ્ટાર ઇએચ અપોન ફોર પાય એમ ઝીરો સેમ આની અંદર પણ ખબર છે આપણને કે કયો એંગલ લાગે તો કે કોસ થીટા લાગે તો ઇઝ ઇક્વલ ટુ બંનેમાંથી આપણે લઈ લેવી કે ઇએચ અપોન ફોર પાય એમ ઝીરો કોમન કાઢી લે ઇએચ અપોન ફોર પાય એમ ઝીરો તો આમાં થશે એલ વન સ્ટાર કોસ L1 star S star same process plus L2 star cos L2 star L star okay હવે આમાંથી આપણને ખબર છે કે L1 star plus L2 star એટલે આ S star ની જેમ થશે કે L1 star plus L2 star is equal to L star થાય તો આપણે આ લખીએ કે EH upon 4 pi m0 l star આ બે વસ્તુ આપણને મળે ઇક્વેશન નંબર 1 એન્ડ ઇક્વેશન નંબર 2 આ બંનેનો એડ કરીએ એડિશન તો શું થાય તો આપણી પાસે એક ઇક્વેશન છે કે l એડિશન s ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટાઇઝ્ડ વેક્ટર એટલે કે બંનેનો રિઝલ્ટન્ટ વેક્ટર જે મળે આપણને l પ્લસ s ઇઝ ઇક્વલ ટુ જે તો નાવ એલ સ્ટાર એન્ડ એસ સ્ટાર પ્રોસેસ અરાઉન્ડ ધેર રિઝલ્ટન્ટ વેક્ટર જે સ્ટાર તો જે માટેની આપણે પ્રોસેસ જોઈશું કે મ્યુ જે શું છે બંનેનો એડિશન તો બંનેની વેલ્યુ લખવાની કે મ્યુ જે ડાયરેક્ટ આપણે મ્યુ એલ જેવી ડાયરેક્ટ કિંમત લખી નાખવી કે મ્યુ જે ઇઝ ઇક્વલ ટુ એલ એલની એક સ્પિન છે એટલે આપણે લખી શકશું કે એલ સ્ટાર કોસ એલ સ્ટાર જે સ્ટાર જ્યારે એસની બે સ્પિન છે એટલા માટે પ્લસ ટુ એ સ્ટાર કોસ એ સ્ટાર જે સ્ટાર બરાબર છે એલ અને એસની આ બે સ્પિનને આધારે આપણે લખી નાખીએ ઇન્ટુ ઇએચ અપોન ફોર પાય એમ ઝીરો આ બે વસ્તુ હવે આના ઉપરથી આપણે એક લખી શકીએ કે મ્યુ જે ઇઝ ઇક્વલ ટુ આટલું થાય તો આપણે બોહર મેગ્નેટનનો ઉપયોગ કરીએ બોહર મેગ્નેટોન એટલે શું થાય તો કે બોહર મેગ્નેટોન એટલે ઇએચ અપોન ફોર પાય એમ ઝીરો આપણું શું થાય કેન્સલ ઇન
બોહર મેગ્નેટોન ઇન બોહર મેગ્નેટોન. બોહર મેગ્નેટોનનો યુઝ કરો એટલે શું થશે? તો કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ જે ઇઝ ઇક્વલ ટુ માત્ર EH અપોન 4π0 નીકળી જશે એટલે L સ્ટાર કોસ L સ્ટાર J સ્ટાર પ્લસ 2A સ્ટાર કોસ H સ્ટાર J સ્ટાર. આ આપણા માટે ઇક્વેશન બન્યું જે મ્યુ જે માટે લાગુ પડે. હવે આપણે ધારો કે સપોઝ લેટ મ્યુ જે ઇઝ ઇક્વલ ટુ જે સ્ટાર જી લઈએ. તો જી શું છે? તો આપણે સાબિત કોના માટે કરવાનું છે? એલએસ કપલિંગ. તો એલએસ કપલિંગ છે આપણે લેન્ડેસ જી ફેક્ટર દ્વારા સાબિત કરવાનું છે. તો લેન્ડેસ જી ફેક્ટર એટલે જી શું છે? લેન્ડેસ જી ફેક્ટર બરાબર છે. તો જે સ્ટાર જી લઈએ તો આની વેલ્યુ આની જગ્યાએ મૂકી દેવાનું કે જે સ્ટાર જી ઇઝ ઇક્વલ ટુ એલ સ્ટાર કોસ L star J star plus 2A star cos S star J star બરાબર છે. તો હવે આ બે વસ્તુ આપણને મળી ગઈ. તો J star G આ બંનેની વેલ્યુ આપણે એડ કરી દઈએ. બંનેનો કોસ લઈએ આના ઉપરથી કોસ આની વેલ્યુ મૂકીએ આપણે કે કોસ L star ચેસ્ટા ઇઝ ઇક્વલ ટુ બંને માટે છે. તો બે આપણે એસ સ્ટાર જે સ્ટાર અને એલ સ્ટાર જે સ્ટાર બંને મેળવવું પડશે. તો એના માટે લખી શકીએ શરૂઆતમાં જે એટલે જે સ્ટાર સ્ક્વેર પ્લસ એલ છે તો એલ સ્ટાર સ્ક્વેર અને આપણે કઈ સ્પિન આપણી પાસે નથી અત્યારે આની અંદર તો એસ નથી તો માઇનસ એસ સ્ટાર સ્ક્વેર અપોન ટુ જે સ્ટાર એલ સ્ટાર. સિમિલરલી L માટે કર્યો તો હવે J માટે કે કોસ A સ્ટાર J સ્ટાર ઇઝ ઇક્વલ ટુ J સ્ટાર સેમ અહીં આપણે L સ્પિન હતી તો L સ્ટાર લીધું S સ્પિન છે તો પ્લસ S સ્ટાર સ્ક્વેર માઇનસ અહીં આપણી પાસે S સ્ટાર છે પણ L નથી તો માઇનસ L સ્ટાર સ્ક્વેર અપોન ટુ J સ્ટાર L સ્પિન હતી તો S L S સ્પિન છે તો S સ્ટાર સેમ છે કોઈ પ્રોસેસ અઘરી નથી આમાં. તો હવે આની અંદર આ બંનેની વેલ્યુ આમાં એડ કરી દઈએ આપણે એટલે તેથી J સ્ટાર G ઇઝ ઇક્વલ ટુ L સ્ટાર કોસ એની વેલ્યુ એમ મૂકી દઈએ તો J સ્ટાર સ્ક્વેર પ્લસ L સ્ટાર સ્ક્વેર માઇનસ એસ સ્ટાર સ્ક્વેર અપોન ટુ જે સ્ટાર એલ સ્ટાર પ્લસ ટુ છે તો ટુ એસ સ્ટારની સ્પિન થાય છે તો ટુ આખા માટે શું આપણને મળ્યું? તો કે જે સ્ટાર સ્ક્વેર પ્લસ એસ સ્ટાર સ્ક્વેર માઇનસ એલ સ્ટાર સ્ક્વેર અપોન ટુ જે સ્ટાર એસ સ્ટાર અંદર બધા સાથે એનું મલ્ટીપ્લાય થઈ જશે તો જે સ્ટાર સ્ક્વેર પ્લસ એલ સ્ટાર સ્ક્વેર માઇનસ એસ સ્ટાર સ્ક્વેર અપોન ટુ જે સ્ટાર એલ સ્ટાર પ્લસ ટુ જે સ્ટાર સ્ક્વેર પ્લસ ટુ એસ સ્ટાર સ્ક્વેર માઇનસ ટુ એલ સ્ટાર સ્ક્વેર અપોન ટુ જે સ્ટાર સ્ક્વેર જે સ્ટાર એસ સ્ટાર. આપણે શરૂઆતમાં પાંચમું છઠ્ઠું ભણતા ત્યારથી આપણે શીખતા આવ્યા છીએ કે જ્યારે પણ છેદ સરખો હોય ત્યારે આપણે એકવાર લખવાનો અને ઉપરના બધાનો એડિશન કે સબસ્ટ્રક્શન જે થતું હોય તે સરવાળો કે બાદ બાકી કરી નાખવાની. તો આપણે લખીએ છેદ એકવાર ટુ જે સ્ટાર એલ સ્ટાર પણ અહીંયા એલ સ્ટારની સ્પિન છે અહીંયા એસ સ્ટારની સ્પિન છે તો શું થશે? તો બંનેની સ્પિન માટે આપણે લઈ શકીએ કે મ્યુ જે સ્ટાર ઇઝ ઇક્વલ ટુ
mu chester g is equal to addition. तो हवे बनने माथी अपने L star छे तो अपने L star आए मुके दीजिए, S star छे तो S star पर मुको पड़ छे, तो L star L star S star S star cancel थाए मटे अपनी पासे 2J star ने 2J star वद छे. अवे आपड़ो छेद सड़को थे गियो तो लखी देवानू के 2J star ऊपर जे था तुए के J star m ना प्लस 2j स्टार स्क्वायर प्लस l माइनस 2l એટલે અને s प्लस 2s તો s સ્ટાર સ્ક્વેર માઈનસ l સ્ટાર નો સ્ક્વેર. આટલી પ્રોસેસ આપણે થાય છે અહીં. તો આ પ્રોસેસ ને ધ્યાન માં રાખશું હવે અને આગળ j સ્ટાર g આ બંને નો છેદ લઈએ તો શું થાય, 2j star upon 2j star तो 1 થઈ જશે, તો 2j star upon 2j star is equal to 1 એટલે તેથી j star g is equal to j star upon 2j star 2j star square upon 2j star plus j star plus S star square minus L star no square upon 2J star 2 J star J star 1 J star વધ છે તે શું થઈ જશે 1 કારણ કે આ બાજુનો J star આ J star જશે એટલે તેથી G is equal to 1 plus J star square અને આખો square રહેશે plus S star square માઇનસ એલ સ્ટાર સ્ક્વેર અપોન જે આપણી પાસે એમ નમ સેમ ટુ સેમ ટુ જે સ્ટાર. તેથી જી ઇઝ ઇક્વલ ટુ જે સ્ટાર. તો આપણને ખબર છે આ કપલને આધારે આપણે આગળ આના ફેક્ટર ભણી ગયેલા કે જે સ્ટાર હોય તો વન પ્લસ જે સ્ટાર એટલે શું થાય, તો કે જે જે પ્લસ વન પ્લસ એસ એસ પ્લસ વન માઇનસ એલ એલ પ્લસ વન અપોન 2J J star છે તો 2J J plus 1. તો આપણું G દ્વારા બનેલું એટલે કે લેન્ડેસ G ફેક્ટર દ્વારા બનેલું આપણું ઇક્વેશન છે. તો લખી શકાય કે ધીસ ઇઝ ધ એક્સપ્રેશન ફોર લેન્ડેસ G ફેક્ટર ઇન કેસ ઓફ ધ LS કપલિંગ. કોના આધારે મળ્યું છે, તો LS કપલિંગ વિચ વી યુઝ ઓફ સીમાન ઇફેક્ટ યુઝ ઇન